વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને થોડી જ વારમાં તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચી જશે, જ્યાં તેમના સ્વાગત માટેની તમામ પ્રકારની તૈયારીઓ હાલ કરી લેવામાં આવી છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે પીએમ મોદીના સ્વાગત માટે પરંપરાગત નૃત્ય કલાકારો પણ અત્યારે એરપોર્ટ ખાતે પહોંચ્યા છે અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને થોડી જ વારમાં પીએમનો કાફલો અહીંયા આવી પહોંચશે. અહીંયા એ તમામ મહત્વ માટે અમદાવાદ એરપોર્ટ પર અને એમના કાર્યક્રમ પર જો આપણે નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ એરપોર્ટ પર 1:55 વાગ્યાનો સમય છે એરપોર્ટ પર આવવાનો, એટલે કે થોડી જ મિનિટોની વાર છે. હવે તેઓ અહીંયા પહોંચી જશે, ત્યાર પછી 2:30 કલાકે તેઓ વાયબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન માટે ગાંધીનગર રવાના થશે અને ત્યાર પછી 4:15 કલાકે નવનિર્મિત VS હોસ્પિટલનું ઉદ્ઘાટન છે, જે અમદાવાદ ખાતે ખૂબ જ મોટી ભેટ તેઓ આપવાના છે. આ સીધી તસવીરો આપ અમદાવાદ એરપોર્ટ ખાતેથી જોઈ રહ્યા છો, જ્યાં થોડી જ વારમાં પીએમનો કાફલો અહીંયા પહોંચશે. અમદાવાદ એરપોર્ટ પર પીએમ નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને મહાનુભાવો તેમના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે. ગુજરાતની પરંપરાગત જે નૃત્ય અને કસબી કલાકારો છે તેઓ પણ તેમના સ્વાગત માટે એરપોર્ટ પર પહોંચ્યા છે. થોડી જ વારમાં પીએમ અહીંથી ગાંધીનગર ખાતે એટલે કે 2:30 કલાકે જે વાયબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શો છે તેના ઉદ્ઘાટન માટે સીધા ગાંધીનગર જશે. તો 2 વાગ્યાનો સમય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદ એરપોર્ટ પર આવવાનો અને થોડી જ મિનિટોમાં તેઓ હવે અમદાવાદ આવી પહોંચશે અને અમદાવાદીઓને એક મોટી ભેટ આજે મળવા જઈ રહી છે. નવી VS હોસ્પિટલ કે જે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે અને આવતીકાલથી જ એ હોસ્પિટલ લોકો માટે પણ ખુલ્લી મૂકવામાં આવશે, એટલે કે આવતીકાલથી જ એ હોસ્પિટલનો લાભ લોકો લઈ શકશે. હાલ સીધી તસવીરો આપ અમદાવાદ એરપોર્ટથી જોઈ શકો છો, જ્યાં થોડી જ મિનિટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે, જ્યાં તેમના સ્વાગત માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે થોડી જ મિનિટોમાં આવી રહ્યા છે અને 2 દિવસની આ તેમની મુલાકાત છે, ત્યારે આ મુલાકાતની ફળશ્રુતિ શું રહી શકે અને આ મુલાકાત કેટલી મહત્વપૂર્ણ છે, વાયબ્રન્ટ સમિટ આ વખતે કેવી રહેશે, આ વિશે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે કોંગ્રેસના નેતા છે કમલેશભાઈ પટેલ અને રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ પણ આપણી સાથે જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. દિલીપભાઈ, સૌથી પહેલા આપને પૂછીશ કે લોકસભાની ચૂંટણી નજીક છે અને એ પહેલા વાયબ્રન્ટ સમિટ પણ યોજાઈ રહી છે ગુજરાતમાં, અમદાવાદમાં એક મસ્ત મોટી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલની પણ ભેટ અમદાવાદીઓને મળવા જઈ રહી છે, આપ કઈ રીતે મૂલવી રહ્યા છો? હવે આમ તો જો કંઈ પણ બને તો આપણે એવું કહી શકાય કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને થઈ રહ્યું છે, પણ હવે વાયબ્રન્ટ માટે એટલા માટે નક્કી કે લગભગ 2 વર્ષે યોજાતો આવ્યું છે અને નરેન્દ્ર મોદી અહીંયા જ્યારે CM હતા ત્યારથી એમણે આ શરૂઆત કરેલી, એટલે એ તબક્કાવાર યોજાતું રહેતું હોય છે અને આ એક એવી સિઝન હોય છે ગુજરાતમાં ફરવા જેવી, જાન્યુઆરી ફેબ્રુઆરી એટલે આ સમયગાળામાં યોજાતી હોય છે, એટલે એને કદાચ આપણે ચૂંટણીલક્ષી ન કહીએ, પણ એ એક માર્કેટિંગની જે સ્ટ્રેટેજી હતી એ સ્ટ્રેટેજી અત્યારે પણ આગળ વધતી રહી છે અને એનો લાભ લેવાની કોશિશ થતી હોય પોલિટિકલ પાર્ટી તરીકે, તો એમાં કંઈ બહુ ખોટું નથી, એ થતું પણ હોય છે. હોસ્પિટલની વાતમાં એક જે બહુ ઓછા બહારના લોકોને ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે મૂળ એ VS હોસ્પિટલ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ તરીકે જાણીતી, એ જમાનામાં દાનથી ઊભી કરવામાં આવેલી, જે વાડીલાલ પરિવાર હતો અને ચિનાઈ પરિવાર હતો અને સરદાર ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સક્રિય હતા અને એણે પ્રજાને સુખાકારી થાય એટલા માટે મહાજનોને વિનંતી કરેલી કે એક હોસ્પિટલ બનવી જોઈએ. હોસ્પિટલ બની ગઈ, એની જગ્યાએ જે નવી બની છે ત્યારે એનું નામ સરદાર પટેલને આપવામાં આવ્યું છે. સરદાર પટેલને પણ આપણે એટલા જ મોટા નેતા છે, સૌના નેતા, એમનું પણ નામ આપી શકાય, પણ એક જે મૂળ દાતા હતા અને જે ભાવનાથી એણે આપેલું એને બદલે એક બીજી હોસ્પિટલ એ જ જગ્યાએ થઈ છે અને નવું થયું છે, એ પણ એક એવી બાબત છે કે જેના તરફ ઘણા લોકોનું ધ્યાન ગયું છે અને ઘણા સમયથી એક આ ડિસ્પ્યુટ બી ચાલ્યા કરે છે કે જે દાતા પરિવાર છે અને એના જે ટ્રસ્ટીઓ છે અત્યારે વહીવટમાં, હવે એમની પાસે કોઈ બહુ ભૂમિકા નથી રહી અને કોર્પોરેશન ચલાવે છે, કારણ કે બજેટ છે કોર્પોરેશન પણ ફાળવે છે, બહુ સારી હોસ્પિટલ બની છે એવું કહી શકાય, પણ એક આ નાનકડો વિવાદ થયો છે નામને કારણે. સરદાર વલ્લભભાઈનું નામ આપ્યું છે એટલે વલ્લભભાઈનું નહીં, એટલે વિવાદ વલ્લભભાઈના નામે સરદારના નામે નથી, પણ એક દાતાના નામે હોસ્પિટલ તૈયાર થયેલી, તો આપણે પરંપરા એવું છે કે જનરલી આપણે એને જાળવી રાખીએ, એટલે એક એ બાબત છે. અને વાયબ્રન્ટમાં મેં કહ્યું પ્રમાણે ચૂંટણીલક્ષી આપણે ન કહેવું જોઈએ, કારણ કે 2 વર્ષે યોજાતું આવે છે અને યુગાનુયુગે 2 કે 3 ચૂંટણી વખતે એવું થયેલું કે એ આવી હતી, પણ હવે અગાઉની જેમ આંકડા જાહેર કરે છે કે નહીં આપણે જોવા પડશે. વચ્ચે પ્રથા બંધ કરી દીધેલી કે કેટલા લાખ કરોડ
એવા આંકડા બંધ કરી દીધા અને કેટલા એમઓયુ થયા એવા આંકડા આપવાની શરૂઆત કરી હતી. એટલે હવે આ વખતે બી લાગે છે સરકારનો ઈરાદો કે આંકડા ન આપવા. અને કેન્દ્ર સરકારની એક જે સંસ્થા છે ડીઆઈપીપી, એમણે બી એમણા એફડીઆઈના આંકડા બી નથી આપ્યા છેલ્લા થોડા સમયથી, કદાચ એટલા માટે કે એમાં એટલો બધો ઓછો વધારો થયો છે કે જો દેશમાં ટોટલ એફડીઆઈ ઓછું થયું હોય તો એમાં ગુજરાતમાં બી સ્વાભાવિક છે કે છેલ્લા થોડા વખતમાં ઓછું જ થયું હોય. એટલે આ બધી બાબતોની આ ચર્ચા રહેશે બે દિવસ દરમિયાન. પણ હવે જેમ જેમ ઘટનાઓ બનતી જશે, આંકડા આવે છે, જાહેરાતો થાય છે, એ પ્રમાણે એના રિએક્શન આવશે અને એની ચર્ચાઓ થતી રહેશે. જી કમલેશભાઈ, આ વખતે કોંગ્રેસ વીએસ બચાવો અભિયાન મેં જોયું કે ઘણા સમયથી ચલાવી રહી છે. આજે અમિત ચાવડાએ જે પ્રેસ કોન્ફરન્સ કરી એમણે પણ વાયબ્રન્ટ લઈને સરકાર પર ખૂબ પ્રહાર કર્યા. દેખો, છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ પક્ષ અહીંયા અમદાવાદમાં વીએસના જે પોતાની એક આગવી ઓળખ હતી કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે 2000 જ્યારે એનું લોકાપર્ણ કર્યું જે તે સમયે 1932માં, બરાબર છે. હવે એ વીએસ હોસ્પિટલ મૂળ ચાલુ છે પણ એમાં કોર્પોરેશન ફોડ નથી પાડતી કે ભાઈ આ જે 1155 બેડની છે એની અંદર એ લોકો ઘટાડવા માગે છે પણ એનો ફોડ નથી પાડતી. બજેટ ફાળવે છે પણ બેડની ફોડ નથી પાડતી કે કેટલી સંખ્યામાં બેડ રહેશે. નવી હોસ્પિટલ બનાવી એ આવકાર્ય છે પણ સાથે સાથે એ જે જૂની હોસ્પિટલ વીએસ હોસ્પિટલ, એ હોસ્પિટલની અંદર સસ્તા દરે એટલે કે 10 રૂપિયાના દરે તમને 250 પ્રકારની સારવાર મળી રહે, એ સારવાર ગરીબ માણસો માટે હતી. સરદાર વલ્લભભાઈ પટેલનું એક વિઝન હતું કે ભાઈ અમદાવાદ, ગુજરાત કે દેશના કોઈપણ લોકો આવીને અહીંયા મફતમાં સારવાર લઈ શકે, એ એક આગવી ઓળખ છે. ઓળખને નામો નિશાન કરવા માટેની પણ એક ભૂમિકા બંધાઈ ગઈ છે એવું અમને લાગે છે, કારણ કે કોંગ્રેસ છેલ્લા એક મહિનાથી આની પાછળ આંદોલન કરી અને આને પોતાની એ વસ્તુને ઉજાગર કરવામાં આવે છે. ગરીબોના જે સસ્તી દવા કે જે સારવાર મળી રહે એને દુરુપયોગ મતલબ ન થઈ શકે એના માટે આજે 750 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ જે હોસ્પિટલ બનાવાઈ છે તેને લઈને આપનું શું કહેવું છે? હોસ્પિટલ બની એ આવકાર્ય છે. એમાં હવે એમનું એવું કહેવું હતું, ગઈકાલે જ મ્યુનિસિપલ કમિશનરે એવું કહ્યું પ્રેસમાં કે ભાઈ આ જે હોસ્પિટલ છે જે પ્રાઇવેટ હોસ્પિટલ છે એના કરતાં અમે લગભગ 80-90% એટલે કે 10-20% ચાર્જથી અમે એમાં સારવાર આપીશું. આવકાર્ય બાબત છે પણ સાથે સાથે મૂળ વસ્તુ એ છે કે જેમ ભુજની અંદર કે બીજી ભાવનગરની અંદર જે હોસ્પિટલો હતી એ હોસ્પિટલનું ખાનગીકરણ કરી દેવાય પાછળથી, એમ અહીંયા પણ એક 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 ડાઉટ તો છે જ કે ભાઈ વીએસ હોસ્પિટલ કે જે તે વખતે બનાવેલી હોસ્પિટલ ગરીબો માટે, આજે વીએસ પરિવાર હોય કે ચિનાઈ ટ્રસ્ટ હોય, એ લોકોએ આનો હેતુ લોકોને સારવાર મળી સસ્તી સારવાર મળી એના માટે હતું. એ એવું ના બને કે આવનારા ટાઈમમાં એને પછી તમે પ્રાઇવેટાઇઝેશન કરી નાખો તો કોઈને એને તમે ભરાવી દો, એની અંદર કોઈને સોંપી દો. એટલે મૂળ મુદ્દો એ જ છે કોંગ્રેસનો કે ભાઈ તમે આની અંદર ફોડ પાડો. જે તે વખતે 2013 પછી આની અંદર જે વીએસ હોસ્પિટલનું ટ્રસ્ટ છે એ ડીડ બનાવેલું સરદાર વલ્લભભાઈ પટેલે, એની અંદર પણ કોર્પોરેશનની અંદર કોઈ પણ વિપક્ષ હોય એ વિપક્ષના નેતાનું અંદર સભ્ય તરીકે સામેલગીરી હતી જે 2013 પછી આ લોકોએ બંધ કરી નાખી. શેના માટે બંધ કરવી પડે? કારણ કે એમની અંદર જ કંઈક એવી ખોટી કરવાની તમન્ના લાગે છે કે એના અંદર કે આ લોકોએ નામ હટાવી દીધું. જે ટ્રસ્ટ છે, જે જૂના સભ્યો છે, એમને પણ કંઈ પૂછવામાં નથી આવતું. એટલે આ બધી વસ્તુ એવી છે કે શંકા તરફ દોરી જાય છે. જી દિલીપભાઈ, બીજી એક ખાસ વાત વાયબ્રન્ટ ગ્લોબલ સમિટને લઈને જો આ વખતે જોવા મળી હોય તો અમેરિકા પાર્ટનર કન્ટ્રીમાંથી ખસી ગયું, બ્રિટન પણ ખસી ગયું. તેમનું કહેવું હતું કે જે એમઓયુ થાય છે એમાં એક સરકાર જે રીતે આગળ વધવી જોઈએ એ રીતે આગળ વધી નથી શકતી. આપણે આ મુદ્દા પર આગળ વધીશું પરંતુ એ પહેલાં એક દર્શકોને સમાચાર આપી દઈએ કે દિલ્હી છોડતા પહેલાં પીએમએ સોશિયલ મીડિયામાં લખ્યું છે, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તેમણે પ્રાણી પ્રેમ દર્શાવ્યો છે. પ્રિય પક્ષીઓ અને પ્રાણીઓને 3 દિવસ પછી મળવાની તેમણે વાત કરી છે. પ્રિય પક્ષીઓ અને પ્રાણીઓને 3 દિવસ પછી મળવાની તેમણે આ વાત સોશિયલ મીડિયા પર લખી છે. પીએમ નરેન્દ્ર મોદી છે 3 દિવસ ગુજરાતના પ્રવાસે અને આજથી આ તેમનો આ પ્રવાસ શરૂ થઈ ગયો છે અને તેમનું વિમાન છે એ અમદાવાદ એરપોર્ટ ખાતે પણ આવી પહોંચ્યું છે અને થોડી વારમાં પીએમ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. અહીં આવતા પહેલા તેમણે સોશિયલ મીડિયા પર એક ટ્વીટ કરી છે અને મોરનું જે ફોટો છે એ પોસ્ટ કરતા તેમણે લખ્યું છે કે હવે પ્રિય પક્ષીઓ અને પ્રાણીઓને 3 દિવસ પછી હવે મળી શકાશે એવી તેમણે પોસ્ટ સોશિયલ મીડિયામાં લખી છે. તેમણે પોતાનો પ્રાણી પ્રેમ છે એ સોશિયલ મીડિયામાં દર્શાવ્યો છે.
તો આપણે ચર્ચા માટે આગળ વધીએ. દિલીપભાઈ, મારી એક વાત એ જ હતી કે આ વખતે વાયબ્રન્ટ ગ્લોબલ સમિટમાં એક મુદ્દો એ ઉપસ્થિત થયો છે કે જે અમેરિકા અને બ્રિટન જે વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે આગળ પડતા હતા એ આ વખતે ખસી ગયા, શું કારણ હોઈ શકે? મને લાગે છે એ બંનેના પોતપોતા, દાખલા આપણે સમાચાર બે દિવસથી જોઈએ છીએ કે થેરેસા મે બ્રેક્ઝિટ માટેનો જે મત હતા એ હારી ગયા હતા, અને એ પ્રથા છે સંસદીયમાં કોઈ તમે મહત્વનો ખરડો કે મહત્વની દરખાસ્ત લાવો અને તેમાં હારી જાઓ તો એ તમારી સામે અવિશ્વાસની સ્થિતિ ઊભી થાય. એટલે બીજા જ દિવસે ફરીથી અવિશ્વાસનો મત પણ આવ્યો હતો, કારણ કે ગૃહમાં આપણે બી એ જ સંસદીય પ્રણાલી અપનાવી છે બ્રિટન પ્રકારની, તો એમાં તમારી પાસે ગૃહની બહુમતી હોવી જોઈએ, તમારો વિશ્વાસ હોવો જોઈએ. તો એ બીજા દિવસે અવિશ્વાસનો મત આવ્યો અને એમાં એ જીતી ગયા છે, એટલે અત્યારે આગળ વાત ચાલશે. એટલે મને લાગે છે એમાં છેલ્લા કેટલા સમયથી. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે અને તેમનો કાફલો જે છે એ હવે રવાના થઈ રહ્યો છે ગાંધીનગર તરફ. સીધી તસવીરો આપ જોઈ શકો છો અમદાવાદ એરપોર્ટ ખાતેથી, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે અને તેમનો જે કાફલો છે એ રવાના થઈ રહ્યો છે. અમદાવાદ એરપોર્ટથી આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા પહોંચ્યા છે રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અમદાવાદના મેયર બીજલબેન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ તેમના સ્વાગત માટે પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા. અહીંથી તેઓ સીધા જ હવે ગાંધીનગર જવા માટે રવાના થશે, જ્યાં ગ્લોબલ ટ્રેડ શોનું તેઓ ઉદ્ઘાટન કરશે. ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અહીંથી તેઓ સીધા ગાંધીનગર પહોંચશે. તેમનો કાફલો પણ હાલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી સીધા ગાંધીનગર જવા માટે રવાના થશે. 3 દિવસના તેમના આ પ્રવાસને લઈને જો વાત કરીએ તો સૌથી પહેલા તેઓ એરપોર્ટથી ગાંધીનગર જશે, જ્યાં વાયબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોનું તેઓ ઉદ્ઘાટન કરશે 4:30 PM, અને ત્યાર પછી 4:00 PM અમદાવાદ ખાતે નવનિર્મિત VS હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. સીધી તસવીરો અમદાવાદ એરપોર્ટથી આપ જોઈ રહ્યા છો, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે અમદાવાદ એરપોર્ટ પર અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે પહોંચ્યા છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ ઓપી કોહલી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અમદાવાદના મેયર બીજલબેન પટેલ. વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું છે અને વડાપ્રધાનનો કાફલો હવે અહીંથી ગાંધીનગર ખાતે જવા રવાના થશે. 3 દિવસનો આ વડાપ્રધાનનો કાર્યક્રમ છે. ખાસ તો અમદાવાદને એક સૌથી મોટી ભેટ આજે વડાપ્રધાન આપવા જઈ રહ્યા છે, જ્યાં કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ મલ્ટી સ્પેશિયાલિટી ટીચિંગ હોસ્પિટલનું આજે 4:00 PM વડાપ્રધાન લોકાર્પણ કરવાના છે, ત્યારે આ ખૂબ જ મોટી ભેટ અમદાવાદીઓને મળવા જઈ રહી છે. 15 મિનિટ સુધી આ હોસ્પિટલમાં તેઓ રહેવાના છે અને તેનું નિરીક્ષણ પણ કરવાના છે. કઈ કઈ સુવિધાઓ લોકોને મળવા જઈ રહી છે તેનું પણ વડાપ્રધાન નિરીક્ષણ કરશે. 750 કરોડના ખર્ચે અમદાવાદની આ નવનિર્મિત હોસ્પિટલ છે, જે આજે લોકોને અર્પણ કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અને 300 જનરલ બેડથી તેની શરૂઆત થશે અને 24 થી 48 કલાકમાં સ્યુટ અને સ્પેશિયલ રૂમ પણ તેમાં શરૂ કરવામાં આવશે. તો હાલ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલ ઓપી કોહલીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. હવે અહીંથી તેઓ ગાંધીનગર ખાતે જવા રવાના થશે. આજના કાર્યક્રમ પર જો નજર કરીએ તો વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા જ 2:30 PM વાયબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે, જે ગાંધીનગર ખાતે તેમનો કાફલો અહીંથી રવાના થશે. ત્યાર પછી 4:00 PM નવનિર્મિત VS હોસ્પિટલનું ઉદ્ઘાટન અમદાવાદ ખાતે કરશે. 4:35 PM ઇવેન્ટ સેન્ટર રિવર ફ્રન્ટ ખાતે એક સભાનું પણ આયોજન કરાયું છે, ત્યાં પણ પીએમ સંબોધન કરી શકે છે, અને 5:30 PM અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન તેઓ કરવાના છે. 7:30 થી 9 PM મહાત્મા મંદિરમાં મહાનુભાવો સાથે વિચાર વિમર્શ કરશે અને 9:15 PM રાત્રિ રોકાણ માટે તેઓ રાજભવન ગાંધીનગર ખાતે રવાના થશે. તો આજનો આ 1 દિવસનો તેમનો કાર્યક્રમ એ આ પ્રમાણેનો રહેશે, પરંતુ કુલ 3 દિવસની તેમની આ ગુજરાતની યાત્રા છે. આવતીકાલે તેઓ વાયબ્રન્ટ ગ્લોબલ સમિટમાં હાજરી આપશે, જ્યાં દેશ વિદેશના ડેલિગેશનો પણ હાજરી આપી રહ્યા છે. પાર્ટનર કન્ટ્રી પણ અનેક દેશો બન્યા છે, ત્યારે ગુજરાતમાં રોકાણ માટેના કરોડોના MOU પણ થવાના છે. તો વડાપ્રધાનના મુલાકાતની પડે પડની માહિતી આપના સુધી પહોંચાડીશું. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.